કોરોના મહામારીથી પીડિત મહારાષ્ટ્રને અને પ્રતાપપર પાટુ જેવી હોસ્પિટલમાં આગની ઘટના જેવા બનાવો રોકવાનું નામ લેતા નથી વિરાર બાદ હવે મુંબઈમાં પ્રાઇમ હોસ્પિટલમાં આગ લાગવાથી ચાર દર્દીઓએ જીવથી હાથ ધોવો પડ્યો છે મુંબઈ નજીકના થાણેના મુબરા વિસ્તારમાં સ્થિત પ્રાઇમ હોસ્પિટલમાં ગત મધ્યરાત્રે ભીષણ આગ લાગવાથી ચાર દર્દીઓના મોત થયા હતા આઈસીયુમાં આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આઈસીયુમાં દાખલ ચારેય દર્દીઓના આગની ચપેટમાં આવી જવાથી મોત થયા હતા આગની ઘટના વચ્ચે આઈસીયુમાં કુલ આઠ દર્દીઓ હતા હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને અન્ય દર્દીઓને નજીકની બીબાલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે જાણવા મળતી માહિતી મુજબ રાત્રે ત્રણ વાગે આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક ધારા ધારાસભ્ય જીતેન્દ્ર આહડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આગનું કારણ જાણી શકાયું નથી પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને મૃતકના પરિવારને 5-5 લાખ અને ઘવાયેલાઓને 1 લાખની સહાયની જાહેરાત કરી છે 20 દર્દીઓને રેસ્ક્યુ કરાયા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ મહારાષ્ટ્ર